નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને ગઈકાલે આગાહી આપી હતી તે પ્રમાણે જ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય કચ્છના ભાગો હોય કે સૌરાષ્ટ્રના ભાગો હોય જોકે અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ધારણા કરતાં ઓછી પણ રહે છે ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તે વિશેની વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ દરિયાપટ્ટીના જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળી શકે છે એમાં સુરત વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી તાપી નર્મદા ડાંગ સહિતના જિલ્લાઓ છે આમાં ઝાપટાથી માંડી ક્યાંક હળવો તો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ આજે પણ છૂટાછવા વિસ્તારમાં રહેલી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની દરિયાઈ જિલ્લાઓ છે એમાં ખાસ કરીને જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સહિતના વિસ્તારો છે તેમજ મોરબી સુંદરનગર સહિતના વિસ્તારો છે આ વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો તો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ પડશે જો કે આ વરસાદ છૂટો થયો વરસાદ બધે જ વરસાદ પડે એવી શક્યતાઓ નથી ઓછી જણાઈ રહી છે એટલે છૂટો થયો વરસાદી માહોલ જોવા મળશે રાજકોટ જિલ્લામાં પણ સામાન્ય ગણી શકાય જ્યારે ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે એમાં અમદાવાદ આણંદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહિસાગર સહિતના વિસ્તારો છે આ વિસ્તારોમાં છૂટાછવાયા હળવા મધ્યમ રેડા ઝાપટા થી ક્યાંક હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે અમુક સીમિત એવા વિસ્તારો હોય જ્યાં મધ્યમ વરસાદ જોવા મળે ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને જે રાજસ્થાન બોર્ડરકાંઠાના વિસ્તારો છે અને મોરબી સુંદરનગર આજુબાજુના જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે લાગુ તે વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધુ ગણી શકાય અને ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહે બાકીના વિસ્તારમાં સામાન્ય છે ઝાપટા વરસાદની શક્યતાઓ રહેલી છે કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં રાપર ભચાઉ આજુબાજુ થોડી શક્યતાઓ આજે વધુ દેખાઈ રહી છે જ્યારે ભુજ અંજાર મુંદ્રા આજુબાજુના વિસ્તારો તેમજ માંડવી આજુબાજુના વિસ્તારમાં પણ સારી શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યાં પણ છૂટો થયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે બાકીના કચ્છના ભાગોમાં પણ ખાસ કરીને જે પાકિસ્તાન લાગુ કચ્છના ભાગો છે એ વિસ્તારમાં પણ છે વિસ્તારમાં સારા વરસાદની શક્યતાઓ ચોક્કસપણે ગણી શકાય